દાખલા નંબર 7, ભાગીદારો આપવામાં આવેલા છે રામ, રહીમ અને ઈસુ. બોલો કેટલા ભાગીદારો આપેલા છે? 3. તારીખ 1/4/2016 એટલે આને કહેવાય વર્ષની શરૂઆતની તારીખ. એ લોકોની મૂડી અનુક્રમે 60,000, 40,000 અને 50,000. વર્ષને અંતે નફાની વેચણી કર્યા પછી માલુમ પડ્યું, શું માલુમ પડે છે આ લોકોને? કે મૂડી પર 6% લેખે વ્યાજ ગણવાનું રહી ગયું છે. સવાલમાં બોલો શું માંગવામાં આવેલું છે? ભૂલ સુધારણા નોંધ. ભૂલ સુધારણા નોંધ લખવી હોય તો એની માટે ફરજિયાત શું બનાવવું પડે? પહેલા કોષ્ટક. ગયો દાખલો હતો ને એમાં બે પ્રમાણ આપ્યા હતા, એક સાચું પ્રમાણ અને એક સાચા પ્રમાણની નિશાની પ્લસ ખોટા પ્રમાણની નિશાની. અહીંયા બે પ્રમાણ આપેલા નથી, પણ શું બાકી રહી ગયું છે? તો પહેલા મૂડી પર વ્યાજ શું કરવાનો? ગણી નાખવાનો. કેટલા ટકા વ્યાજ કીધું છે? લખાશે વિગતમાં મૂડી પર 6% લેખે વ્યાજ. પહેલા જો તો રામની મૂડી કેટલી છે? 60,000. લખો કેલ્સીમાં 60,000, એને ગુણિયા બોલો કેટલા ટકા? ગુણિયા 6%, 3600. રહીમની મૂડી બોલો કેટલી? 40,000. 40,000 ગુણિયા 6%. અને ઈસુની મૂડી 50,000 ગુણિયા 6%. સૌથી અગત્યનો પ્રશ્ન, મૂડી પર વ્યાજ ધંધા માટે ખર્ચ ગણાય કે આવક ગણાય? ખર્ચ. શું ગણાય? ખર્ચ હોય તો એની સામે નિશાની કેવી રાખવાની? કે પ્લસ. ખર્ચ ગણાય તો નફામાં વધારો થાય કે ઘટાડો થાય? સમજો ધ્યાનથી, મૂડી પર વ્યાજની બાજુમાં નિશાની કેવી રાખવાની? પ્લસ. આ ખર્ચ ગણાય તો ખર્ચને કારણે નફામાં બોલો શું થાય? ઘટાડો. લખાશે નીચે નફામાં ઘટાડો. દાખલામાં જો તો નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે, તો કયા હિસ્સે લેવાય? નફામાં ઘટાડો થાય ને એટલે હવે બોલો એની નિશાની કેવી લેવાય? એટલે ઉપર મૂડી પર વ્યાજની નિશાની કેવી લેવાય? પ્લસ. હવે ખર્ચ ગણાય ને એ ખબર કેમ પડે? આપણે હિસાબો બનાવીએ એ ભાગીદારના હિસાબો બનાવીએ છીએ કે ભાગીદારી પેઢીના? કોના બનાવીએ છીએ? ભાગીદારી. તો મૂડી પર વ્યાજ કોણ કોને આપે? મૂડી પર વ્યાજ કોણ કોને આપે? પેઢી ભાગીદારને આપે. તો પેઢી માટે શું કહેવાય? ખર્ચ. પેઢી માટે ખર્ચ થાય એટલે નફામાં બોલો શું થયો? ઘટાડો. એની નિશાની કેવી રાખવાની? અને ઉપરની નિશાની. સમજ પડી? પણ સરખા હિસ્સે માઇનસ કરવાના. પણ કોને? ત્રણે ત્રણ નો શું કરવાનો? સરવાળો. લખો કેલ્સીમાં પહેલા 3600, બોલો પ્લસ 2400 અને હજી પ્લસ 3000. 9000. 9000 ને સરખા હિસ્સે ફાળવો. ત્રણેયમાં કેટલા કેટલા આવશે? 3000. ત્રણેયની રકમ બોલો કેટલી આવશે? 3000. મોટી રકમ માંથી નાની રકમ શું કરવાની? 3600 માઇનસ 3000. પ્લસ કે માઇનસ? શું કામ? મોટી રકમ. 3000 માઇનસ 2400 માઇનસ મોટી રકમની નિશાની 0. બોલો માઇનસ આવે એનું ખાતું અને પ્લસ આવે એનું ખાતું. ભૂલ સુધારણા નોન. પહેલા બોલો કોનું ખાતું ઉધાર કરીશું? લખાશે વિગતમાં રહીમના મૂડી ઓબ્લિક ચાલુ ખાતે ઉધાર. બોલો એની રકમ 600. તે રામના
મૂડી ઓબ્લિક ચાલુ ખાતે, એના બોલો કેટલા? 600. બાબત જે ભૂલ સુધારણા નોંધ લખી તેના. આ દાખલામાં એવી સૂચના આપેલી છે કે મૂડી પર વ્યાજ ગણવાનું રહી ગયું, એની જગ્યાએ એવી સૂચના આપે કે ઉપાડ પર વ્યાજ ગણવાનું રહી ગયું. તો અહીંયા મૂડી પર વ્યાજ લખવાની જગ્યાએ શું લખવાનું? એની નિશાની નીચે નફામાં ઘટાડો લખવાની જગ્યાએ નફામાં, અને એની નિશાની પ્લસ. આગળના દાખલાની અંદર એવું જ આપવામાં આવેલું છે.